હેલો સ્ટુડન્ટ વેરી ગુડ મોર્નિંગ આજે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે વાત કરવાની છે ચોપડીની અંદર જે બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ બેમો ટોપિક છે એની વાત કરશું જો તમે ઓળખતા છો આ ભાઈ સાહેબને સામે તમને દેખાય છે આઈન્સ્ટાઈન છે એમણે ઘણી બધી થિયરીઓ આપી હતી જેમ કે એ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેરવાળું સૂત્ર આપ્યું જેનાથી અણુબોમ બને છે બીજી એમણે વાત કરી હતી જનરલ થિયરી ઓફ રિલેટિવિટી અને સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી આ બહુ જ અઘરી અને કોમ્પ્લેક્સ થિયરી હતી પણ આ એક પણ માટે આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઇઝ મળતું નથી આઈન્સ્ટાઈનને નોબેલ પ્રાઇઝ એના માટે મળે છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે કારણ શું બાકીની કોઈ પણ થિયરીના પ્રાયોગિક પુરાવા નહોતા આજે જે આપણે ભણશું એના પ્રાયોગિક પુરાવા છે તો ચલો વધારે સમય ન બગાડતા સ્ટાર્ટ કરીએ છીએ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બહુ મજા આવશે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કાળા પદાર્થની અંદર વિકિરણ કેવી રીતે જોવા મળે છે થોડોક પ્રકાશ આવશે એ બધાને શોષણ કરી લેશે અને બધો જ પ્રકાશ છે એ પાછો બહાર ફેંકી દે છે આજે આપણે વાત કરવાની છે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે પણ તમને પ્રકાશનો કણ સ્વભાવ છે એ સમજાવશે આપણે વૈજ્ઞાનિક હર્ડ્સને યાદ કરશું અહીં આગળ હર્ડ્સ નામના વૈજ્ઞાનિકે આપણને એક પ્રયોગ કરતાં શીખવાડ્યો આ પ્રયોગમાં શું હતું તમારે કાચની નળી લઈ લેવાની છે જેમાં સિઝિયમ પોટેશિયમ સોડિયમ કે રૂબિડિયમ આ કોઈ પણ ધાતુની એક પ્લેટ હોવી જોઈએ આ પ્લેટ આપણે આલ્કલી ધાતુની રાખી દઈશું પછી એના ઉપર લાઇટ આપાત કરાવશું જેવી લાઇટ આપાત કરાવશું એમાંથી ઇલેક્ટ્રોન નીકળશે અને એ ઇલેક્ટ્રોન છે એ ડિટેક્ટર બાજુ જશે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન નીકળે છે એને આપણે ફોટો ઇલેક્ટ્રોન્સ કહેશું હવે જોઈએ કે થિયરી શું હતી આ પ્રયોગ કરવાથી આપણને નીચે મુજબના ધારણો મળે છે જો સૌથી પહેલું તારણ કે ધાતુની સપાટી પર પ્રકાશનો પૂંજ જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે આનો અર્થ એમ થાય કે પ્રકાશનો પૂંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોનની ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું વચ્ચે કોઈ સમય જતો નથી આ પેલો મુદ્દો બીજો જુઓ ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સંપ્રમાણમાં હોય છે અને ત્રીજો મુદ્દો દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિની નોટ હોય છે આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી તો આ ત્રણ મુદ્દા આપણને પ્રયોગ ઉપરથી મળ્યા હતા બીજો અને ત્રીજો મુદ્દો છે એ વધારે મહત્ત્વનો છે જે ઇલેક્ટ્રોનની સંખ્યા અને આપણને જે પ્રકાશની આવૃત્તિ છે એના માટે વાત કરે છે હવે જુઓ મુદ્દામાં વાત આવી હતી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિ ઊર્જા પ્રકાશની તેજસ્વિતાના સંપ્રમાણમાં છે આવું પહેલાં માનવામાં આવ્યું હતું બંને વસ્તુ કંઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ગતિ ઊર્જા એ બંને કોનો પર આધાર રાખશે પ્રકાશની તેજસ્વિતા ઉપર પણ પાછળથી આપણને ખબર પડી કે જે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે એ જ ખાલી આપાત થતા પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આધાર નહીં રાખે હવે સમજો માનલો તમારી પાસે એક ધાતુની પટ્ટી છે પોટેશિયમ આયનની પટ્ટી છે સમજો એમાં તમે પ્રકાશ આપાત કરાવો છો જેમ જેમ પ્રકાશ આપાત થશે અને આ પ્રકાશની આવૃત્તિ જ્યાં સુધી ચાર પોઈન્ટ ત્રણથી ચાર પોઈન્ટ છ ગુણ્યા દસની ચૌદ ઘાત હઠ સુધી નહીં હોય ત્યાં સુધી કોઈ ઇલેક્ટ્રોન નીકળશે નહીં જ્યાં સુધી આવૃત્તિ આના કરતાં ઓછી છે ચાર પોઈન્ટ ત્રણથી છ કરતાં ઓછી ત્યાં સુધી ઇલેક્ટ્રોન નીકળશે નહીં પણ જો તમારી પાસે જે આપાત થતો કિરણ છે એ પાંચ પોઈન્ટ એક કરીને પાંચ પોઈન્ટ બે ગુણ્યા દસની ચૌદ ઘાત હટ સુધીનો હોય તો ઇલેક્ટ્રોન નીકળશે મતલબ ચાર પોઈન્ટ છ સુધીમાં નથી નીકળતો પાંચ પોઈન્ટ એકથી બેમાં તરત જ ફોટો ઇલેક્ટ્રોન નીકળે છે આનું થવાનું કારણ એમ કે પોટેશિયમની જે દહેલી ઉર્જા છે એ પાંચ ગુણ્યા દસની ચૌદ ઘાત છે તો પાંચ કરતાં ઓછું હશે ત્યાં સુધી કાંઈ નહીં થાય જેવું પાંચ કરતાં વધી ગયું પાંચ પો એક કે બે થયું તો જે ઇલેક્ટ્રોન છે એ નીકળશે આ અસર આપી હતી આઈન્સ્ટાઈન અને એના માટે જેમને નોબલ પ્રાઇઝ પણ મળે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને નોબલ પ્રાઇઝ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે મળ્યું છે એને બીજી કોઈ થિયરી માટે મળ્યું નથી એ વસ્તુ તમે ધ્યાન રાખજો હવે આના બીજા વધારાના ઓબ્ઝર્વેશન પણ આઈન્સ્ટાઈન દ્વારા આપવામાં આવ્યા હતા જે આગળના મુદ્દા આપણે જોઈ ગયા એ તો ઠીક છે આનામાંથી કેટલી ઉર્જા આપવી પડશે અને આઈન્સ્ટાઈને જાને નામ આપ્યું હતું ક્વોન્ટા એટલે ફોટોન કે જ્યાં નીકળે છે પ્રકાશ એ પ્રકાશ બનેલો છે ફોટોનથી એવું દર્શાવ્યું હતું હવે જો ધાતુની પટ્ટીમાં ધાતુ હશે ને ઇલેક્ટ્રોન હશે આ બંને વચ્ચે આકર્ષણ બળ હશે બંને જોડાયેલા હશે પણ જ્યારે તમે ઉર્જા આપો છો પ્રકાશ સ્વરૂપે ત્યારે એ નાના નાના ટુકડામાં કે નાના નાના પેકેટમાં ઉર્જા દાખલ થાય છે જેને આપણે ફોટોન કહેશું અને આ ફોટોન અથડાય છે અને ઇલેક્ટ્રોનને કાઢી નાખશે બરાબર હજી એક વખત જોઈએ ઉર્જા આવી ઇલેક્ટ્રોનને ધક્કો લાગ્યો આ કણ કણ વચ્ચે ભટકાય છે અને ભટકાઈને પછી ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે ઇલેક્ટ્રોનની ઉર્જા વધવાથી ઇલેક્ટ્રોન છે બહાર ફેંકાઈ જશે આ લખોટી જેવું છે એક લખોટી બીજાને કાઢી નાખી હવે સમજજો પ્રકાશનો ક્વોન્ટમ સિદ્ધાંત શું કહે છે આપાત થતા ફોટોનની ઉર્જા આપાત થતા પ્રકાશની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે મતલબ પ્રકાશની જે ઉર્જા છે એની આવૃત્તિના સમપ્રમાણમાં હશે આવૃત્તિ જેટલી વધારે એટલી ઉર્જા પણ વધારે વધારે ઉર્જા હોવાથી ઇલેક્ટ્રોન નીકળશે જ્યાં સુધી એની દહેલી ઉર્જા જેટલી ઉર્જા નહીં થાય મતલબ થ્રેસોડ એનર્જી જેટલી ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં નીકળે હવે આપણે વાત કરીએ કે કોઈપણ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ક્યારેય નીકળી શકે દરેક ધાતુ માટે પોતાની ચોક્કસ એક આવૃત્તિ હોય જેને આપણે દેહલી આવૃત્તિ કે થ્રેસોલ્ડ આવૃત્તિ કહેશું જ્યારે પ્રકાશની આવૃત્તિ આ નોટ કરતાં વધી જાય જો યલો કલરથી દેખાડ્યું છે ન્યૂ છે એ વધારે છે નોટ કરતાં તો અને તો જ ઇલેક્ટ્રોન નીકળશે આ બધાના અંગ્રેજી નામ પણ ધ્યાન રાખો કેમ કે આગળ આપણે જરૂર પડશે ન્યૂ એટલે કે ફ્રિકવન્સી હતી લાઇટની મતલબ કે આવૃત્તિ ન્યૂ નોટ છે એ થ્રેસઓલ્ડ ફ્રિકવન્સી જે દરેક ધાતુ માટે ફિક્સ હોય એકને પ્લાન્કનો શ્લાંક કહી દઈશું ને એ છે એ ઉર્જા છે હવે જો જમણી બાજુ ઈ બરાબર એચન્યુ થાય ને જ્યારે જ્યારે ન્યુ ન્યૂ છે એ વધારે હશે મતલબ ઈ બરાબર એચન્યુ કરતાં વધારે મૂલ્ય હશે તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે આપણી પાસે આપાત કિરણની ઉર્જા છે એ ધાતુની સપાટીને જે ઉર્જા જોઈએ છે એના કરતાં વધારે હોવી જોઈએ માની લો કે જ્યારે વધારે ઉર્જા હોય છે ત્યારે વધારાની ઉર્જા છે એ ગતિ ઉર્જામાં ફેરવાઈ જશે મતલબ પ્રકાશ જેટલો ઉર્જાવાળો જોઈએ એના કરતાં વધારે ઉર્જાવાળો આપશો તો એ ગતિ ઉર્જા તરીકે નીકળશે તો એને લખ્યું છે ન્યુ બરાબર ન્યુ નોટ બરાબર હાફ એમ વી સ્ક્વેર એમ છે ઇલેક્ટ્રોનનું દળ છે અને ન્યૂ છે એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા છે તો આ આપણને આઇન્સ્ટાઈનના સૂત્રો ઉપરથી મળે છે આપણે આ સૂત્રનો ઘણી બધા દાખલા કરવા માટે ઉપયોગ કરશું તો હવે ન્યુ ગણવું હોય તો ન્યુ પ્લસ હાફ એમ વી સ્ક્વેર આ શું છે ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી સહી હવે એચન્યુ નોટ છે એને આપણે વર્ક ફંક્શન અથવા તો કે કહેશું આ ડબલ્યુ નોટને પણ ધ્યાન રાખજો એક વિધેય છે એને સૂત્ર કરતાં બનાવશું તો ન્યુ માઇનસ હાફ એમવી સ્ક્વેર બનશે આ કાર્ય વિધેય ગોતતા તમને આવડવું જોઈએ અમુક ધાતુના કાર્ય વિધેય આંગળ આપ્યા છે એક પણ સંખ્યા યાદ રાખવી નથી પણ જાણકારી માટે ખાલી જોઈ લો એક વખત દરેક ધાતુનો કાર્ય વિધેયનું મૂલ્ય છે એ અચળ હોય છે એ તમને ખબર હોવી જોઈએ હવે આ વિધેય છે એનો ઉપયોગ કરીને આપણે થોડા ઘણા દાખલા ગણશું વિધેય તમારી પાસે જો ગ્રાફના સ્વરૂપે દેખાડવું હોય અથવા તો ગતિ ઉર્જાને દેખાડવી છે તમારે આવૃત્તિના સંપ્રમાણમાં તો આવો એક ગ્રાફ તમને મળશે ગ્રાફ કોનો છે આવૃત્તિ વિરુદ્ધ ગતિ ઉર્જાનો એક ચોક્કસ ગતિ ઊર્જા આપશો તો જ એ બહાર નીકળશે પ્રકાશની અમુક ઉર્જા આપતા ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે એ ગ્રાફ સ્વરૂપે દેખાડ્યું છે ઓછી તીવ્રતા હોય વધારે તીવ્રતા હોય આવા બે પ્રકારના તમને આલેખ મળે છે હવે સમજો તમે ઓછી તીવ્રતાવાળો પીળો પ્રકાશ દાખલ કરશો તો ફોટોન છે એ ઓછી સંખ્યામાં નીકળશે મને લો બે નીકળ્યા વધુ તીવ્રતાવાળો પ્રકાશ દાખલ કરશો તો વધારે પ્રોટોન નીકળે છે જો ઇલેક્ટ્રોન વધારે નીકળ્યા તો જમણી બાજુ વધારે ઇલેક્ટ્રોન નીકળે છે કેમ કે પીડા પ્રકાશની તીવ્રતા વધારે હતી ડાબી બાજુ નીકળે છે હવે જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર આધારિત દાખલા કેવા થઈ શકે ઘાત સેકન્ડ ઇનવર્સ આવૃત્તિ પ્રકાશ જ્યારે કોઈ ધાતુની સપાટી ઉપર પડે ત્યારે ધાતુની સપાટી ઉપરથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગણો ધાતુનું કાર્યવિધિ ત્રણ પોઈન્ટ પાસઠ ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત અર્ઘ જેટલું છે અહીંયા આપણને એક પ્રકાશની આવૃત્તિ આપી દીધી છે અને એ ધાતુને સપાટ પર પડે પછી જે ઇલેક્ટ્રોન નીકળે છે એની ગતિ ઉર્જા ગણવાની છે તો જે મૂલ્ય આપ્યા છે એ પહેલાં લખી નાખીએ અને હવે ગતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ કાઇનેટિક એનર્જી બરાબર એચન્યુ માઇનસ ડબલ્યુ નોટ હવે આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે ખાલી આપણી પાસે બધી જ કિંમતો આપી દીધી છે તો મૂકી દઈએ થોડીક ગણતરી કરશું આપણને ગતિ ઉર્જા મળી જાય છે ત્રણ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત જેટલી તો સાવ સરળ દાખલો છે ખાલી સૂત્ર ખબર હોવી જોઈએ ને કિંમતો મુક્ત આવડવી જોઈએ આનો મતલબ એમ થાય કે જે આપણી પાસે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે એની ગતિ ઉર્જા ત્રણ પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા દસની માઇનસ નવ અર્ઘ જેટલી હશે તો અહીંયા આગળ આપણે જે બે થિયરીઓ ભણ્યા છીએ એક હતું કાળા પદાર્થમાં વિકિરણનું ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક અસર આ બંને આપણને લઈ જાય છે કે દોરી જાય છે બોહરના પરમાણવીય નમૂના બાજુ તો ચાલો જોઈએ કે એનીમાં શું વાત કરવાની છે આ સિદ્ધાંત છે એ આપણને પરમાણુવીય વણપટ હોય એ સમજાવી શકે છે આ વણપટની આપણે થોડીક વાર પછી વાત કરીશું હવે ચલો જોઈએ પહેલાં કે દ્રશ્યમાન વણપટ એટલે શું થાય એની પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે વણપટ એટલે શું છે જ્યારે સૂર્યપ્રકાશમાંથી આવતો પ્રકાશ હોય અથવા તો જે લેમ્પ હોય એનામાંથી આવતો પ્રકાશ હોય એને પ્રિઝમમાંથી પસાર કરો તો એ સાત અલગ અલગ કલરમાં વેચાઈ જશે જેને આપણે રાતો નારંગી પીળો લીલો વાદળી લીલોને જાંબલી મતલબ કે જાનીવાલી પિનારા તરીકે ઓળખીએ છીએ આને કહેવાશે વણપટ આપણે જે અલગ અલગ કલરના પટ્ટા જોવા મળે છે એને કહેશું શું વણપટ કહેશું ને દ્રશ્યમાન વણપટ કહેશું આ અવલોકન તમે બીજી જગ્યાએ પણ જોયા હશે આની તમે જો વાત કરો તરંગ લંબાઈની તો એ ચારસોથી કરી અને આઠસો નેનોમીટર સુધીની તરંગ લંબાઈ હોય છે પણ સામાન્ય રીતે આપણે ચારસોથી સાતસો પચાસ લઈએ જે તમને મેઘધનુષ દેખાય છે અત્યારે ચોમાસાની સિઝન છે એમાં મેઘધનુષ જોવા મળે આ મેઘધનુષમાં પણ એ સાત કલર હાજર હોય છે એ ત્યાં આગળ વક્રી ભવનના કારણે તમને જોવા મળશે હવે અહીંયા આગળ જે રેન્જ છે તમારી પાસે તરંગ લંબાઈની જે ચારસોથી સાતસો પચાસની હતી આમને આપણે સતત વર્ણ વર્ણપટ કહેશું કેમકે બધા કલર એકબીજા સાથે જોડાઈ ગયેલા છે જે આગળના લેક્ચરમાં આપણે પૂરો વર્ણપટ જોયો હતો એનો નાનો અમથો ભાગ છે જ્યારે તમે કોઈ પ્રકાશનું કિરણ હોય એને આપાત કરાવો છો કોઈ દ્રવ્ય ઉપર આ જે દ્રવ્ય છે એ તમારી પાસે પરમાણુનું બનેલો હશે એમાં એક પરમાણુમાં શું થાય છે એ જોઈએ જ્યારે પહેલાં પરમાણુ હોય ત્યારે ધરા અવસ્થામાં હોય જેવું પ્રકાશનું કિરણ તમે આપાત કરાવશો આ ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જશે હજી પ્રકાશનું કિરણ આપાત છો હજી ઉપરના સ્તરમાં ઇલેક્ટ્રોન જાય છે પણ એ અસ્થાયી હોય એટલે તરત જ પાછો આવશે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને પાછું કિરણ ફેંકશે અને પાછો પાછો આવી જશે ધરા અવસ્થામાં આવી જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એ પ્રકાશના કિરણનું ઉત્સર્જન કરે છે માની લો કે જ્યારે નીચેની અવસ્થામાં આવી ત્યારે તમારી પાસે ઉત્સર્જિત કરતો આવશે એક સ્ટેપમાં આવી શકે નંબર ઓફ સ્ટેપ વધારેમાં આવી શકે તો જ્યારે આ કિરણ બહાર ફેંકે છે પ્રકાશનું એની અલગ અલગ તરંગ લંબાઈ હોય અને આ તરંગ લંબાઈ તમે જો એક પટ્ટી ઉપર ભેગી કરો છો જાળવો છો તેને કહેવાશે ઉત્સર્જિત પટ મતલબ જ્યારે પ્રકાશનું કિરણ પરમાણુમાંથી નીકળે છે એને તમે ઝીલી લ્યો છો તો એને કહેવાશે ઉત્સર્જિત પટ ઉપર જો તમને સતત વણપટ દેખાય છે નીચે તમને ઉત્સર્જિત રેખા પણ દેખાય છે આમાં મોટા ભાગનો કાળો ભાગ હશે પણ વચ્ચે વચ્ચે કલરવાળા ભાગ તમને જોવા મળશે આને આપણે રેખીય વણપટ કે ઉત્સર્જિત રેખા વણપટ પણ કહીએ છીએ જો તમને લાલ લીલા પીળા બધા કલરો દેખાય છે હવે આ ઉત્સર્જિત વણપટ દરેક પરમાણુનો ચોક્કસ ગુણધર્મો દર્શાવતા હોય દરેક પરમાણુ માટે ફિક્સ હશે આની તરંગ લંબાઈ છે એ ચોક્કસ હશે હવે નીચે જે તમને વણપટ દેખાય છે એ મેં જે સતત વણપટ હતો એમાંથી કાઢી નાખેલો ભાગ હતો મતલબ માને લગ તમારી પાસે પ્રકાશનું કિરણ છે એમાંથી બધા જે કિરણો મળવા જોઈએ એમાંથી અમુક બ્લેન્ક લાઇન મળે છે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપર તમે ઝીલી લેશો તો એ અમુક ખાલી રહી ગયેલી જગ્યા મળશે એને કહેવાશે અવશોષણ રેખા વણપટ પ્રકાશનું કિરણ પસાર કરો તો તમને અવશોષણ રેખા વણપટ મળશે આ કાળે કાળી જગ્યા ખાલી જોવા મળશે આપણે જે ઉત્સર્જન વણપટ જોયો તો એ જ જગ્યા અહીંયા આગળ ખાલી હશે કહેવાનો મતલબ ઉત્સર્જિત વણપટ અને અવશોષણ વણપટ એકબીજાના પૂરક છે અહીંયા જો લખ્યું છે અવશોષણ અને ઉત્સર્જન વણપટનો અભ્યાસ કરીને પરમાણુનું બંધારણ ગોતવાની પદ્ધતિને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય છે કેમ આવું કરશું સમજજો દરેક પરમાણુ માટે આ કલર છે એ ફિક્સ હશે આપણે જોયું હતું કે ઉત્સર્જન વણપટને પરમાણુએ પણ કહેવાય છે જો અહીં આગળ દેખાડ્યું છે નિયોન અને નાઇટ્રોજન આ બંનેના કલર તમને અલગ અલગ દેખાય છે જેમાં આપણી પાસે ફિંગરપ્રિન્ટ હોય છે બધાની અલગ અલગ હોય એવી જ રીતે પરમાણુનો વણપટ પણ બધાનો અલગ અલગ હોય એ જો સોડિયમ મર્ક્યુરી અને લિથિયમ ત્રણના વણપટ આપેલા છે જુઓ ત્રણેયના વણપટમાં કલર અલગ અલગ છે અલગ અલગ જગ્યાએ છે તો આ બધાની ફિંગરપ્રિન્ટ જેવું છે રોબર્ટ બન્સન એ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે આ જે પરમાણુટ છે એનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી પરમાણુઓને ગોતવાની પદ્ધતિ વિકસાવી આપણા કોષ્ટકમાં જેટલા પરમાણુઓ છે આ બધાના પોતપોતાના અલગ અલગ વણપટ હશે અહીંયા જેટલા તમને તત્વો દેખાડેલા છે એ બધા એમના વણપટ ઉપરથી જ ગોતવામાં આવ્યા હતા આ બધી તત્વોની કાચી ધાતુ હોય એનો આપણે પરમાણવીય વણપટ લીધો એના ઉપરથી આપણને ખબર પડી અને હિલિયમ જે સૂર્યની અંદર હાજર છે એની પણ આપણને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી ખબર પડી ઓકે ફાઇન આજ માટે આટલું રાખ્યું છે બાકી બધું છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઈડ અને હા આજે આપણો ટોપિક પૂરો નથી થયો હજી આ ટોપિક કન્ટિન્યુ છે નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ થશે તો તમારા માટે શુભ સમાચાર છે ગુડ ન્યૂઝ એમ છે કે તમારે આજે હોમવર્ક કંઈ કરવાનું નથી આજે હોમવર્ક ન કરતાં કાલના વિડીયોમાં બધું હોમવર્ક ભેગું દઈ દઈશ તો નેક્સ્ટ લેક્ચરની અંદર થોડુંક હોમવર્ક વધારે છે થેન્ક યુ સો મચ બાય